नमस्कार, स्वागत है आपनो फाइव स्टार तड़का प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, को प्रेजेंटेड बाय वाघमा क्रीमिली चा, को पावर्ड बाय पंचामृत नारियल पानी। वेल, आज प्रीतिबेन आपनी साथे उपस्थित छे। प्रीतिबेन, स्वागत है आपनो शो मा। थैंक यू। आज दर्शकों माटे एकदम हेल्दी रेसिपी लेने आवे छो तमे। हाँ, आज एकदम हेल्दी रेसिपीज छे। ओके, अत्यारे बधा लोको बहुज हेल्थ कॉन्शियस थई गया छे अने साथे साथे जंक फूड नो भी बहुज क्रेज छे, तो बन्नेनु कॉम्बिनेशन करीने आजे मैं आ नवी रेसिपीज करी छे के जे पनीर भुर्जी ब्रुशेटा बनावे छे। ओके, फर्स्ट रेसिपी में पनीर भुर्जी ब्रुशेटा बनी रहा है, एना माटे आपणे सामग्री कई कई लेवानी छे जोई लईए। हाँ, एना माटे आपणे जोईशे चॉप कट अनियन, चॉप कट ग्रीन कैप्सिकम, ग्रीन चीली चॉप कट, चॉप कट जिंजर, चॉप कट गार्लिक, टॉमेटो चॉप कट जोईशे। एनी माटे आपणे जोईशे कोथमीर भी झीणी समारेली, अने साथे थोड़ू टेस्टी माटे आपणे एने पेरी पेरी केचअप साथे एने आपणे बनावीशुं, अने मल्टीग्रेन ब्रुशेटा साथे आपणे एने सर्व करीशुं। ओके, चलो शुरू करिए। ओके, एना माटे आपणे 2 स्पून जेटलू ऑइल લઈશું। ओके, एवरी वीक तमारा माटे टेस्टी रेसिपी आवती होय छे, परंतु आ वीक तमारा माटे छे टेस्टी एंड हेल्धी रेसिपी। एमां आपणे एड करीशुं चॉप कट गार्लिक लसन, अने सौते करवानुं छे। खास आना माटे ए ध्यान रखवानुं छे कोमलबेन के घणी वार एवुं करता होय छे के ऑइल गरम थयुं नथी होतुं ने आपणे कोई भी इन्ग्रीडियंट्स अंदर नाखी देता होईए छे, तो एना लीधे घणी वार एवुं थतुं होय छे के आपणे सेम बधा ज इन्ग्रीडियंट्स क्रुकरी शोमां बताव्या के आपणे होटलमां खाधुं तो केम सेम रेसिपी नथी थती। एनुं रीझन एक ज होय छे के तमे जो काचा तेलमां कोई भी वस्तु एड करो तो एनो टेस्ट छे ए ज्यारे तेल જ્યારે ગરમ થાય છે ત્યાં સુધીમાં એનો ટેસ્ટ એ ખેંચી લે છે, એટલા માટે ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી જે તમે બનાવતા હોય તમારી રેસીપી એમાં એ વસ્તુ એટલી ટેસ્ટી નથી લાગતી જેટલી લાગવી જોઈએ। રાઈટ, આમાંથી જોઈને પણ તમે બનાવો છો અને જો આખી મેથડ ફોલો નહીં કરો તો જોયા પછી પણ સ્વાદ એવો નહીં આવે। હા, એવું નહીં આવે, એવું કહે છે કે કોપી કરજો, પરંતુ સ્માર્ટ રીતે કોપી કરજો। યસ યસ, હવે આપણે જિંજર કરીશું અને પનીર ભુર્જીનું મેઇન એ છે કે આપણે જે ગાર્લિક છે જિંજર છે એને બર્ન નથી કરવાનું કે એને એકદમ કડક નથી કરવાનું કે રેડિશ બી નથી કરવાનું, એનો માઇલ્ડ ટેસ્ટ રહે એવી રીતે આપણે એને રાખવાનું છે। જી, એટલે બહુ જ એને ગરમ તેલમાં કરો, પણ એને જ્યારે વધારે તેલમાં કરો તો એને એકદમ બર્ન નથી કરવાનું। જી, એની સાથે આપણે ચોપ કટ ગ્રીન ચીલી એડ કરીશું। ગ્રીન ચીલી તમારા ટેસ્ટ પ્રમાણે છે કે તમને વધારે સ્પાઇસી જોઈતું હોય તો એમાં તમે વધારે સ્પાઇસી એડ કરી શકો છો, પણ આપણે પેરી પેરી સોસ એડ કરવાના છીએ તો પ્રિફરેબલ છે કે તમે હાફ ટીસ્પૂન જેટલી જ એની અંદર એડ કરો। જી, હવે એની સાથે આપણે ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું। હવે સેમ કોમલબેન, જે આપણે ડુંગળી બી સોતે કરીએ છીએ એને આપણે ખાલી ટ્રાન્સપરન્ટ કરવાની છે, એને આપણે રેડ નથી કરવાની કે એને આપણે જે એકદમ બાળી નાખે છે, ઘણી બન રેસિપીઝ બનતી હોય છે એમાં જે થાય એવી રીતે નથી કરવાનું। રાઈટ, આપણે એને ખાલી ટ્રાન્સપરન્ટ થવા દેવાની છે, અને જ્યારે આનું મેઇન છે કે જ્યારે ડુંગળી ટ્રાન્સપરન્ટ થવાની હોય ને ત્યારે એનું સ્મેલ એક આવે છે, એ ગાર્લિક કે જિંજર કે ગ્રીન ચીલી એ કોઈનું તમને નહીં સ્મેલ આવે, ઓનલી તમે અત્યારે ફીલ કરી શકશો કે તમને ખાલી એકલી એનો સ્મેલ આવે છે આની। રાઈટ, હવે એની અંદર આપણે ગ્રીન કેપ્સિકમ એડ કરી શકીએ। ઓકે, તમે આની અંદર બેલ પેપર બી એડ કરી શકો, બેલ પેપર ગ્રીન યલો અને રેડ ત્રણેય કોમ્બિનેશન કરીને તમે એને એડ કરો એને બેલ પેપર કહેવાય। રાઈટ, અધરવાઇઝ તમે એકલું આની અંદર ગ્રીન કેપ્સિકમને પણ તમે એડ કરી શકો છો। જી, રાઈટ, પછી એની અંદર આપણે સોલ્ટ એડ કરીશું, સોલ્ટ એટલા માટે કે એ થોડું ઝડપી ચડી જાય। હા, હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું, હળદર પાવડર, ઓકે, લાલ મરચું, આઈ થિંક થોડું સ્પાઈસી બનશે, થોડું હા થોડું પણ છે, રેડ ચીલી પણ છે, એટલે હા થોડું સ્પાઈસી બનશે, અને ધાણા જીરા પાવડર, અને એની અંદર થોડા ટેસ્ટ માટે આપણે ગાર્લિક હર્બ્સ આવે છે, હા મિક્સ ગાર્લિક હર્બ્સ એ ખાલી થોડો ટેસ્ટ આવે એના માટે આપણે એડ કરીશું। અને તમે જ્યારે બી મસાલા એડ કરો અને ત્યારે તમારે જો ટોમેટો એડ કરવાના હોય તો તમારે મસાલા બધા જ એડ કર્યા પછી તરત જ તમારે ટોમેટો એડ કરી દેવાના, કારણ કે ટોમેટો એડ કરવાથી એનું જે પાણી છૂટે છે એટલે મસાલા બળતા નથી। રાઈટ, એટલે તમારે તરત જ એની અંદર ટોમેટો એડ કરી દેવાના, તમને જે ક્રન્ચી ટેસ્ટ જોઈએ, ઘણીવાર બ્રુશેટામાં એકદમ ચડી ગયા હોય છે બધા જ મસાલા કે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જે યુઝ કર્યા હોય છે તો બ્રુશેટા તમને બહુ સ્પોન્જી લાગે, જે ક્રિસ્પી લાગવા જોઈએ ક્રિસ્પી નથી લાગતા, એટલે એના માટે તમારે થોડું જ એને સોફ્ટ થવા દેવાનું છે। રાઈટ, પછી થોડી કોથમીર એડ કરીશું, ઓકે,
કલર પણ એકદમ સરસ લાગી રહ્યો છે આનો. હા, એમાં આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે. રેસિપીમાં જો તમારે કલર જોઈતો હોય કે કોઈ બી તમે ડીશ બનાવવામાં તમારે કલર જોઈતો હોય તો તમારા માટે ઓપ્શન બેસ્ટ એ છે કે તમે કાશ્મીરી લાલ મરચું યુઝ કરો તો એનો વધારે સારો કલર આવે છે. રાઈટ, અને એ આપણને આંખોને જોવું બી વધારે ગમે છે, એટ્રેક્ટિવ લાગે છે. રાઈટ, હવે એની અંદર આપણે હાફ સ્પૂન જેટલું જ જે પેરી પેરી સોસ હતો આપણે એ એડ કરીશું. ઓકે, આનાથી સ્વાદ પણ એકદમ ચટપટો આવશે. હા, આનાથી સ્વાદ એકદમ ચટપટો આવશે. અને તમારે ફ્લેમને એકદમ લો કરી દેવાની છે. હા, કારણ કે આપણે જે મસાલા એડ કર્યા, સોસ એડ કર્યો, એટલે એ ફ્લેમ જલ્દી નીચેથી મસાલાને બાળી કાઢે છે, એટલે બળવા દેવાનું નથી આપણે આને. રાઈટ, પછી આની અંદર આપણે પનીર એડ કરીશું. ઓકે, આમાં કયું પનીર લેવું જોઈએ, મલાઈ પનીર કે સાદું પનીર? તમે મલાઈ પનીર, સાદું પનીર અને તોફુ આવે છે તો તમે તોફુ બી યુઝ કરી શકો. જો હેલ્ધી દ્રષ્ટિએ કે હેલ્ધી, અત્યારે લોકો હેલ્થ તરફ વધારે એક્ટિવ થયા છે કે હેલ્ધી ફૂડ ખાવું છે લોકોને, રાઈટ, તો તમે એની અંદર આ સેમ પ્રોસેસથી તમે તોફુ બી કરી શકો છો. ઓકે, આપણે પનીર ને તોફુ બંનેની વાત કરીએ તો હેલ્થની દ્રષ્ટિએ કયું વધારે પ્રિફરેબલ? એ સોયાબીનમાંથી બને છે એટલે તોફુ વધારે પ્રિફરેબલ છે. ને પનીર એમ બી એક હેલ્ધી વર્ઝન છે કે તમારી બ્રેકફાસ્ટમાં જો તમારે લંચ સ્કીપ કરવું છે અને તમારે ક્યાંય બહાર જવું છે, તમારે વર્ક પર તમે છો, તો તમે બ્રેકફાસ્ટમાં જો પનીરની કોઈ બી રેસી આઈટમ લઈ લો, પનીર ભુર્જી ટોસ્ટ લઈ લો, પનીર ભુર્જી બ્રુશેટા લઈ લો, હોલ પનીર લઈ લો કે પનીર ખાલી કાલી મીઠ સાથે લઈ લો, તો બી એ તમારા માટે બહુ જ સારું ઓપ્શન છે. અને પનીર હેલ્ધી બી છે, એમાં પ્રોટીન છે કે આપણા લોકો માટે પ્રોટીન વધારે જરૂર છે, અને સ્પેશિયલી ફોર લેડીઝ, એ લોકોને આફ્ટર 35 એજ વધારે જરૂર પડે છે. તો તમે વીકમાં એક કે બે વાર તમે પ્રોટીનની કોઈ બી રેસીપી, કોઈ બી વસ્તુ બનાવો તો એ તમારા માટે બહુ સારું છે. અને કિડની બી અત્યારે નાના બચ્ચાઓને બી જે પ્રમાણે હેક્ટિક થઈ ગયું છે લાઈફમાં, તો એ લોકોને બી તમે સવારે બ્રેકફાસ્ટમાં તમે એમને પનીરની કોઈ બી આઈટમ આપી શકો છો. તમે પનીર સેન્ડવિચ બનાવીને એમના લંચ બોક્સમાં મૂકી શકો છો કે પનીરને તમે સોતે કરીને બી બેલ પેપર સાથે તમે એમને આપી શકો છો, તો એ બી બહુ જ સરસ એક હેલ્ધી વર્ઝન થઈ જાય છે લોકો માટે. રાઈટ, અને તમે શીખવાડી રહ્યા છો એટલે ટેસ્ટી પણ એટલું જ રહેશે. હા, આને તમે ભુર્જી તરીકે, બ્રેડ સાથે, પરાઠા સાથે બી, મલ્ટીગ્રેન બ્રેડ કે પરાઠા સાથે બી તમે આને સર્વ કરી શકો છો. ઓકે, અને આને તમારે જો ગ્રેવી, થોડું ગ્રેવીવાળું કરવું હોય તો આપણે જે ચોપ ટોમેટોઝ નાખ્યા એની બદલે તમે એને ટોમેટો પ્યોરી બનાવી સેમ પ્રોસેસથી ખાલી ટોમેટો પ્યોરી જ એડ કરવાની છે, અને પછી તમારે પનીર એડ કરી દેવાનું, તો તમારું ગ્રેવી ગ્રેવી પનીર ભુર્જી બી થઈ શકે છે. રાઈટ રાઈટ, ગુજરાતીઓના ઘરમાં ભાખરી પણ બનતી હોય છે, તો આમાંથી ભાખરી પિઝા પણ તૈયાર કરી શકીએ. હા, ભાખરી પિઝા બી કરી શકીએ છીએ આપણે. પનીર ભાખરી પિઝા બી એક સરસ ઓપ્શન છે, તમે કરી શકો છો. રાઈટ, આપણી આ પનીર ભુર્જી રેડી છે. જી, પ્રીતિબેન, ગરમા ગરમ પનીર ભુર્જી તૈયાર છે, હવે શું કરવાનું છે આગળ? હવે આપણે પહેલાં બ્રુશેટાને થોડા શેકી લઈશું. એમ તમે ઓવનમાં બી કરી શકો છો, પણ ઘણા લોકોને ઓવન પ્રિફરેબલ નથી હોતું કે નથી ફાવતું, તેમની માટે ઓપ્શન છે આપણે નોનસ્ટિકમાં એને કરી લઈએ. ઓકે, તો પહેલાં નીચે આપણે બટર લગાવવાનું છે પેનમાં, અને આમાં તમે તમારે જે રીતના ક્રન્ચી કે જે રીતના જોઈતા હોય એવી રીતે તમારે આને શેકી લેવાના છે. રાઈટ, આ કોરિએન્ડર અને ગાર્લિકના છે. ઓકે, એકલું ગાર્લિક લૂફ બી મળે છે, પ્લેન લૂફ બી મળે છે, એ તમે તમારી રીતે, તમને જે બી જે રીતે ફાવતું હોય એ લૂફ તમે લઈ શકો છો. પણ હું એવું કહું છું કે જો તમે પનીર ભુર્જી બ્રુશેટા બનાવતા હોય તો ગાર્લિક લૂફ અને કોરિએન્ડર ગાર્લિક લૂફ એ બંને તમારા માટે બહુ સરસ રહેશે, અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી લાગશે. તો તમને બંનેનું ડિફરન્સ, પનીર ભુર્જી અને બ્રુશેટા બંનેનું કોમ્બિનેશન તમને ખરેખર બહુ જ સારું લાગશે. જી, આપણે એને ઉપર બી એકવાર બટર લગાવી દઈશું. અને હવે આ બધી જ વસ્તુ આપણને ઇઝીલી અવેલેબલ મળી રહે છે અહીંયા આગળ. રાઈટ, બ્રેડ અને બટરનું કોમ્બિનેશન એટલું બધું પરફેક્ટ છે કે તમે જ્યારે બ્રેડને બટરથી શેકશો ને, ઘી કે તેલની જગ્યાએ,
તો એનો સ્વાદ પણ વધારે સારો આવશે. હા, એનો સ્વાદ વધારે સરસ આવે છે. કારણ કે એવું છે કે બટર થોડું સોલ્ટી હોય છે અને બ્રેડનું ટેસ્ટ થોડું માઇલ્ડ હોય છે, એટલે બ્રેડ ને બટરનું કોમ્બિનેશન એવું છે ને કે એ બંને વસ્તુ તમારા એવું કહેવાય ને કે જીભને ટેસ્ટ વધારે ગમતો હોય છે, એટલે એ ટેસ્ટ બધાને બહુ જ સારો લાગે છે. ધીમા તાપે શેકીશું તો વધારે થોડા ક્રિસ્પી થશે, ક્રિસ્પી થશે. અને તમને જે પનીર ભુરજીનો જે ક્રન્ચી ટેસ્ટ ગમે એ બી તમને ખાવામાં તમને ક્રન્ચીનેસ લાગે કે આમાં જેટલા તમે બ્રુશેટાને આલુફને જેટલું સારું શેક્યું હશે, જેટલું તમે એને પરફેક્ટલી બટર સાથે શેક્યું હશે, એટલું જ આ પનીર ભુરજી બ્રુશેટાનો ટેસ્ટ તમને વધારે સારો લાગશે. રાઈટ. અચ્છા, અત્યારે આપણે પનીર લીધું છે, પરંતુ બીજા કયા બિઝનેસ સાથે આપણે રેડી કરી શકીએ આ સેમ વસ્તુ? સેમ વસ્તુને તમે આને પનીરને સ્કીપ કરી અને તમે એની સાથે ખાલી બેલ પેપર, ફ્રેન્ચ કેબેજ અને એની અંદર તમે મેવો એડ કરીને બી પણ તમે આ બનાવી શકો છો. ઓકે. અને નૂડલ્સ સાથે બી થાય છે, જે હેલ્ધી નૂડલ્સ આવે છે તો નૂડલ્સ સાથે બી આ વસ્તુ થાય છે. બ્રુશેટામાં મેંગો બી, અત્યારે આલ્ફાન્સોની સિઝન છે તો આલ્ફાન્સો બ્રુશેટા બી થાય છે કે આલ્ફાન્સો સાલ્સા બનાવી અને સેમ પ્રોસેસથી આની ઉપર તમે અપ્લાય કરી અને તમે ખાઈ શકો છો. ઓકે. બ્રુશેટાને વધારે ટેસ્ટી બનાવવા માટે એની માટે આપણે પનીર બટર ગાર્લિક સોસ બનાવ્યો છે. એકદમ ઇઝી છે. જે મેલ્ટેડ તમારું બટર છે એની અંદર તમારે ચોપ ગાર્લિક નાખવાનું છે, કોરિએન્ડર નાખવાનું છે, ચીલી ફ્લેક્સ નાખવાનું છે અને ઓરેગનો નાખી અને બસ એને ખાલી મિક્સ કરી દેવાનું છે. આ તમારું બટર સોસ ગાર્લિક સાથેનું રેડી છે. ઓકે. આપણા બ્રુશેટા બી તમે જો બહુ જ સરસ શેકાઈ ગયા છે, રાઈટ, એકદમ ક્રિસ્પી થયા છે, એટલે હવે આપણે એની ઉપર પહેલા આ બટર સોસ અપ્લાય કરીશું. રાઈટ. પનીર ભુરજી સિવાય આમ પણ તમને ખાવાની મજા આવશે, એકલા બટરની સાથે પણ ખાવાની મજા આવશે. આપણે એવી રીતે આપણા જે બીજા બ્રુશેટા છે એ બધા ઉપર આવી રીતે આ ગાર્લિક સોસ છે, બટર સોસ, એને અપ્લાય કરી દઈએ. રાઈટ. અને તમે તમારી કીટી પાર્ટીમાં બી આ બહુ જ સરસ રેસીપી છે, તમે એને બનાવી શકો છો અને એકદમ ઇઝી છે અને તમારી પાર્ટીમાં કંઈક અલગ સ્ટાર્ટર તરીકે બી તમે આને સર્વ કરી શકો છો. ડેફિનેટલી. પાછું ટમી ફિલર પણ છે. હા, ટમી ફિલર પણ છે. તમે આને પનીર ભુરજી ઓપન ટોસ્ટ બી બનાવી શકો છો. તમે ખાલી એક મલ્ટીગ્રેન બ્રેડ, બ્રાઉન બ્રેડ, કોઈ બી બ્રેડ લઈને સેમ પ્રોસેસથી તમારે ખાલી એને બ્રેડમાં આવી રીતે કરી દેવાની છે કડક, અને પછી એની ઉપર તમે આ પનીર ભુરજી કરી અને ઉપર ખાલી પનીર ગ્રેટ કરી અને નાખી શકો છો. આપણા ચારે ચાર બ્રુશેટા રેડી છે. હવે એની પર થોડો ચાટ મસાલો આપણે નાખી દઈએ. ઓકે. હવે આપણા ગાર્લિક બટરવાળા બ્રુશેટા તો રેડી છે, હવે ખાલી એનો બેઝ આપણે કરવાનો છે. જી. એના ઉપર આવી રીતે પનીર ભુરજી આપણે આ પનીર ભુરજી બ્રુશેટા આપણા રેડી છે. ઓકે. હવે એની પર થોડી કોથમીર અને સિરાચા. આ સિરાચા મેવો છે, એ ખાલી ટેસ્ટ માટે જ છે. બસ આપણે સિરાચા મેવો રેડી છે, પનીર ભુરજી બ્રુશેટા. ઓકે. પ્રીતિબેન, સેકન્ડ રેસીપી કઈ છે? સેકન્ડ રેસીપી આપણે બનાવીશું મલ્ટી મિલેટ બર્ન ગાર્લિક નૂડલ્સ છે. આ નૂડલ્સ બાજરા, રાગી, સૂજી અને વીટ એ બધા ભેગું કરીને બનાવ્યા છે. મેંદાના નથી, એટલે આપણે ટેન્શન ફ્રી થઈને જે લોકો હેલ્થ કોન્સિયસ છે, જે લોકો ડાયટ કરે છે એ લોકો ખાઈ શકે છે. અને સ્પેશિયલી ફોર કિડ્સ, કે બચ્ચાઓને અત્યારે બહુ જ ક્રેઝ છે જંક ફૂડનો. એ લોકોને
હેલ્ધી ફૂડ તો છોડો ઘરનું ફૂડ બી ખાવતું નથી, તો એમના માટે મધર્સ માટે બહુ જ સરસ ઓપ્શન છે આ. એમાં તમે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે બી તમે ઈચ્છો એ નાખી શકો છો, પણ પ્રિફરેબલ એવું છે કે તમે જેટલા વેજીટેબલ્સ અંદર એડ કરો તો એના લીધે એ લોકોનું ટમી બી ફિલ્ટર થાય અને એ લોકો એટલા વેજીટેબલ્સ બી ખાઈ શકે. અને એઝ અ મધર હું બી એવું સેટિસ્ફાઈડ થઉં કે મારું કિડ ને જંક ફૂડ ખાવું છે તો એને હેલ્ધી વર્ઝનમાં હું કઈ રીતે કરી શકું, તો આ એક સરસ ઓપ્શન છે કોમલ આપણી પાસે. ડેફિનેટલી. નૂડલ્સ સિવાય બીજી કઈ સામગ્રી લેવાની છે આમાં? નૂડલ્સ સિવાય આપણે બેલ પેપર લેવાના છે, રેડ યલો ગ્રીન કેપ્સિકમ, પછી ઝુકીની જે ઇંગ્લિશ વેજીટેબલ્સ છે, રાઈટ, ફ્રેન્ચ કેબેજ, પર્પલ કેબેજ જે ઇઝીલી અવેલેબલ છે બજારમાં, પછી આપણે લીલી ડુંગળી લઈશું, રાઈટ, ગાજર લઈશું, પછી ગ્રીન કેબેજ બી આપણે એડ કરીશું, અને બેલ પેપર મેં જેમ કીધું એમ ગ્રીન કેપ્સિકમ, એની જોડે આવશે ગાર્લિક અને જિંજર અને અનિયન, અને સાથે આપણે વિનેગર, સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ જ્યારે આપણે થોડું થોડું એડ કરીશું એટલે એમાંથી એ લોકોને ટેસ્ટ બી એવો ડેવલપ થશે, અને આપણી જે ઈચ્છા છે કે એ લોકો થોડું હેલ્ધી ફૂડ ખાય, રાઈટ, તો એ બી આપણો પર્પઝ સોલ્વ થઈ જશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. જી, ડેફિનેટલી. ફર્સ્ટ ટાઈમ નૂડલ્સમાંથી આવી કોઈ હેલ્ધી રેસીપી બની રહી હોય એ હું પોતે પણ ફર્સ્ટ ટાઈમ શીખી રહી છું કે જેમાં આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે કે જે હેલ્ધી છે. હા, અને આપણે નોર્મલ ઓઇલ યુઝ નથી કરતા, આપણે ઓલિવ ઓઇલમાં બનાવી રહ્યા છીએ. ઓકે, તો આપણે આજે જે મલ્ટી મિલેટ બર્ન ગાર્લિક નૂડલ્સ બનાવીશું એ આપણે ઓલિવ ઓઇલમાં બનાવીશું. ઓકે, તો એની માટે આપણે 2 સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈશું, એની અંદર આપણે આ જુલિયન કટ ગાર્લિક નાખીશું. આ બન ગાર્લિક છે એટલે આને આપણે થોડા બ્રાઉનિશ થાય, એકદમ બળી જાય એવા નહીં, રાઈટ, બ્રાઉનિશ થાય એવા આપણે એને કરવાના છે, અને આમાં ગાર્લિકનું પ્રમાણે થોડું વધારે લેવાનું છે. ઓકે, બન ગાર્લિક એટલે ઘણા લોકોને એવું હોય છે કે એકદમ બ્લેક કરી દે છે, એવી રીતે નથી કરવાનું. આને ખાલી આપણે રેડિશ જ કરવાનું છે કે જેનું એક જ્યારે બી ગાર્લિક બન થશે ને ત્યારે એને એક સ્મેલ આવશે તમને, અને તમને આઈડિયા આવશે કે આ ગાર્લિક બન થવા લાગ્યું છે, અને એનું કલર બી ચેન્જ થશે ત્યારે બી તમને ખબર પડી જશે. અને ગાર્લિકને બન થતા થોડી વાર લાગે છે, અને તમારે જો બહુ જ ઉતાવળ હોય ને તમારે બન ગાર્લિક નૂડલ બનાવવા જ છે તો એનું બીજું ઓપ્શન એ છે કે તમે આ ગાર્લિકને બન કરીને તમે ફ્રીઝમાં બી રાખી શકો છો, રાઈટ. એમાં તમારે ઓઇલને એકદમ ગરમ કરી અને ગણી લેવાની છે, એની અંદર ગાર્લિક નાખવાનું છે અને ગણીને અંદર મૂકી દેવાની, અને 2 કે 3 મિનિટની અંદર એ ગાર્લિક બન થઈ જશે. પછી બહાર કાઢી અને તમારે એને થોડું સૂકવી દે અને એબ્ઝોર્બ થઈ જાય ઓઇલ, એટલે તમારે પેપર નેપકિન પર નાખી દેવાનું છે અને બસ, પછી એને તમે ફ્રીઝમાં પેક કરીને એર ટાઈપ કન્ટેનરમાં મૂકી શકો છો. ઓકે, એને કેટલા સમય માટે આપણે સ્ટોર કરી શકીએ? એને તમે 1 મહિના સુધી તો રહે છે, 1 મહિના સુધી રહે છે. ઓકે, આ તમે જો આપણું ગાર્લિકનું ચેન્જ થવા લાગ્યું છે કલર, રાઈટ. હવે આપણે એને બીજા સાથે સૌતે કરીશું એટલે થોડું વધારે એ થશે બન, રાઈટ. હવે એમાં તમારે જુલિયન કટ આદું લેવાનું છે, રાઈટ. એને ખાલી તમારે થોડી સ્મેલ આવે ને આદુની ત્યાં સુધી તમારે એને સૌતે કરવાનું છે, અને તરત જ એની અંદર તમારે આ ડુંગળી એ બી જુલિયન કટ લેવાની છે, નાખી દેવાની છે. એક એક વસ્તુ એડ કરીને મિક્સ કરતા જઈશો કે બધું એકસાથે મિક્સ કરી શકાય? નહીં, એક એક વસ્તુ તમે મિક્સ કરશો તો દરેકનો ટેસ્ટ તમે જ્યારે ખાઓ ને ત્યારે તમને એનો ટેસ્ટ ફીલ થાય છે. જેવી રીતે આપણે રેસ્ટોરન્ટ્સમાં કેફેમાં ખાતા હોઈએ છીએ તો આપણને ગાર્લિકનો ટેસ્ટ આવે, આપણને જિંજરનો ટેસ્ટ આવે, અનિયન હોય તો અનિયનનો બી ટેસ્ટ આવે છે. એનું એક જ રીઝન છે કે દરેક વસ્તુને તમારે એની પ્રોપર રીતે તમારે એને સૌતે કરવાની હોય છે અને અલગ અલગ સૌતે કરવાની હોય છે. ઓકે, હવે એની સાથે આપણે ગ્રીન કેબેજ, ઓકે, એને બી થોડી સેટ કરી લઈએ. નૂડલ્સમાં હંમેશા જ્યારે તમે નૂડલ્સ ખાઓ તો એનો જો ક્રન્ચી તમને લાગે ને તો એ ટેસ્ટ તમને વધારે ભાવે છે. હવે આપણે એમાં પર્પલ કેબેજ, ઓપ્શનલ છે પર્પલ કેબેજ, પણ જો તમે એડ કરો તો વધારે સારું છે, એમાં બી ફાઈબર છે, રાઈટ, અને વેટ લોસમાં જે અત્યારે હેલ્ધી અને વેટ લોસનું બહુ જ ટ્રેન્ડ છે કે હેલ્ધી ફૂડ ખાવું છે, વેટ લોસ બી કરવો છે અને સાથે ટેસ્ટી બી ખાવું છે, રાઈટ, તો આ બધા બહુ જ સરસ ઓપ્શન છે એની માટે, રાઈટ. હવે આપણે યલો કેપ્સિકમ,
રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ એને નાખી અને એને થોડી વાર આપણે આને બી સૌતે કરીએ થોડું, ઓકે, 2-3 સેકન્ડ જેટલું જ, આને બી વધારે નથી કરવાનું, રાઈટ. અને ગાજર, ઓકે, ઝુકીની છે, સૌતે કરી. અને જનરલી ચાઇનીઝમાં આજીનો મોટો યુઝ કરતા હોય છે, પણ હું આજીનો મોટો યુઝ નથી કરતી, સોલ્ટ જ યુઝ કરું છું. એટલે સોલ્ટ નાખો તો વધારે સારું છે. આને બી આપણે થોડી વાર, અને આને તમારે જ્યારે બી તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરો ત્યારે તમારે એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે, એને છોડી નથી દેવાનું, કારણ કે પછી નીચે જે નીચે પહેલાં છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ એ બધા ચોંટી જશે. અને એનું જે તમને બન ગાર્લિક કરવાનું છે, આપણે બન વેજીટેબલ્સ નથી કરવાના, રાઈટ. એટલે તમારે સતત એને હલાવતા જ રહેવાનું. તમને આ સોગી બી નથી લાગતું, પહેલાં થોડી લીલી ડુંગળી કરી લઈએ, રાઈટ. સ્પ્રિંગ અનિયન સૌથી છેલ્લે નાખવાની રહેશે, હા, કારણ કે આપણે એનો ટેસ્ટ સ્પ્રિંગ અનિયનનો બી ડેવલપ કરવાનો છે અંદર, એટલે આપણે સ્પ્રિંગ અનિયન સૌથી છેલ્લે નાખીશું. અને જો વિન્ટર હોય તો એમાં લીલું લસણ બહુ જ સારા પ્રમાણમાં મળતું હોય છે, તો તમે આની અંદર ગાર્લિક અને એની સાથે લીલું લસણ બી યુઝ કરી શકો છો, તો બી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આપણે એની અંદર સોયા સોસ, વિનેગર, ઓકે. આમાં વિનેગર નાખવાથી શું ફરક પડશે? ચાઇનીઝ વેજીટેબલ્સમાં વિનેગરનો યુઝ થતો હોય છે, કે વિનેગર થોડો આપણને ખટ્ટો ટેસ્ટ આપે છે, ઓકે. અને આ વેજીટેબલ્સ માટે બી, અને ચાઇનીઝમાં જનરલી વિનેગરનો યુઝ વધારે કરે છે લોકો, ખટ્ટા માટે, ટેસ્ટ માટે, અને એના એનું જે સ્મેલ માટે વધારે યુઝ થતું હોય છે વિનેગર, ઓકે. એટલે તમારે એટલા માટે આની અંદર વિનેગર યુઝ કરવાનું હોય છે, ઓકે. હવે રેડ ચીલી સોસ અને સાથે ગ્રીન ચીલી સોસ બી હાફ સ્પૂન જેટલો જ લેવાનો છે, ઓકે. નૂડલ્સ એડ કરીએ, મલ્ટી મિલેટ નૂડલ્સ છે જે, રાઈટ, હેલ્ધી છે. એને કેટલા સમય માટે બોઇલ કરવાના છે? આને તમારે 5-6 મિનિટ માટે જ ઉકળતા પાણીમાં થોડું ઓઇલ નાખી અને તમારે એને બોઇલ કરી લેવાના. આ નોર્મલ જે નૂડલ્સ આવે છે એના કરતાં આ જલ્દી બોઇલ થાય છે, બીકોઝ કે એની અંદર મેંદો નથી, રાઈટ. અને આની અંદર બધા જ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એટલે આને બોઇલ થવામાં બહુ વાર લાગતી નથી, ઓકે. સો નૂડલ્સ તૈયાર છે, ગરમાગરમ સર્વ કરીએ. રેસિપીમાં જે વેજીસ લીધા છે એટલા સરસ લાગી રહ્યા છે કે આ રેસિપીને જોઈને લાગતું જ નથી કે આ હોમમેડ છે. તમે કોઈ કેફેમાં કે રેસ્ટોરન્ટમાં જઈને ખાતા હોય એવું જ લાગે. મધર્સ માટે બહુ સરસ ઓપ્શન છે, ઘરે બનાવીને કિડ્સને ખવડાવવા માટે, રાઈટ. હવે આમાં એક મેઇન કોમલ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીશું. આપણે રોસ્ટેડ તલ આવે છે ને એ આપણે યુઝ કરવાના છે, ઓકે. તો આપણે એની પર થોડું સ્પ્રિંકલ કરી દઈએ. વાવ, હેલ્ધી, ટેસ્ટી અને યમી નૂડલ્સ રેડી છે. પ્રીતિબેન, આજની હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસિપીઝ માટે થેન્ક યુ સો મચ. અને તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ કોમલ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. આજે મેં તમને હેલ્ધી અને ટેસ્ટી રેસિપી શીખવાડી છે, એ તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો. એની સાથે સાથે હું તમને થોડી ટિપ્સ પણ આપવા માગું છું,
કે જે પનીર રિલેટેડ છે કે આપણે નોર્મલ પનીર, મલાઈ પનીર, ઘરે બનાવેલું પનીર યુઝ કરીએ છીએ, પણ જે લોકો વેગન છે, વેજીટેરિયન છે અને સોર્સિસ ઓફ આયર્ન માટે જો વધારે જરૂર હોય તો તમે તોફુ પનીર યુઝ કરી શકો છો. તોફુ પનીર મેનોપોઝ સિમ્ટમ્સમાં બી બહુ જ સારું રહે છે કે જે લેડીઝને 40 અપ છે ને એ લોકોને જેને મેનોપોઝ છે એ લોકો જો તોફુ પનીર વીકમાં 1-2 વાર યુઝ કરે તો બહુ જ સારું છે. એમાં કેલ્શિયમ બી છે, આયર્ન પણ છે અને એ સાથે સાથે બચ્ચાઓ માટે બી બહુ જ સારું છે. તો તમે જરૂર ટ્રાય કરો, તોફુ પનીરની રેસિપીઝ ચોક્કસથી ટ્રાય કરો અને હેલ્ધી રહો.